વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં અનેક ક્ષેત્રમાં સેવાની સરાવણી વહી રહી છે, ત્યારે માધાપરના યુવાન અને રાજકીય ક્ષેત્રમાં અનોખી કોટાસૂચ ધરાવતા હિતેશભાઈ ખંડોલે આ મહામારીમાં લોકોમાં પોઝિટિવ વિચારોનું પ્રચાર અને પસાર થાય તે માટે ખાસ માવજત હાથ ધરીને દર અઠવાડિયે એક વિષય પર ચર્ચા શરૂ કરેલ છે, જેને કચ્છમાં મોટી સંખ્યામાં લોકો આવકારી રહ્યા છે. તેરા તુચકો અર્પણ હેઠળ હિતેશભાઈ દ્વારા કોરોના મહામારી દરમિયાન રાશન કીટ વિતરણ, માસ્ક વિતરણ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે, ત્યારે તાજેતરમાં લોકોમાં નકારાત્મકતા દૂર કરી શકાય અને પોઝિટિવ વિચારો દ્વારા વિવિધ માહિતીઓ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નવતર પહેલને લોકો આવકારી રહ્યા છે. હિતેશભાઈ ખંડોલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે તેરા તુચકો અર્પણ દ્વારા કોરોના વાયરસની મહામારી વચ્ચે સેવા કાર્ય બાદ કે લોકોએ ઘરમાં રહેવાનું છે, પણ એની સાથે સાથે એક યુવાનો ડેવલપમેન્ટ થાય, યુવાઓ આગળ વધે એ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી નક્કી કર્યું કે અલગ અલગ વિશિષ્ટ વિદ્વાન વ્યક્તિઓ કે જેના મારફતે યુવાનોને માર્ગદર્શન મળે અને એ માટે મિશન યુથ ડેવલપમેન્ટ કરીને અભિયાનનો પ્રારંભ કર્યો. અને આપ જોઈ શકો છો કે અલગ અલગ વિષય ઉપર કે ભાઈ આજનો યુવા, પછી તો કે વિદ્યાર્થીઓ 10મા અને 12મા ધોરણના, આવી કોરોના વાયરસની મહામારી વચ્ચે કઈ રીતે આગળ વધે, સાથે આવો ચાલો આપણે કેરિયર બનાવીએ, એ અલગ અલગ વિષય સાથે આ મૂમેન્ટ શરૂ કરી છે. ઘણા જ વર્ષોથી, ઘણા જ સમયથી એક એવી ઈચ્છા હતી કે સમગ્ર જે કચ્છ છે એના યુવાનો માટે આપણે કંઈક કરી છૂટીએ અને યુવાનો પોતાની રીતે કઈ રીતે સક્ષમ થાય, પગભર થાય, યુવાનો કઈ રીતે આગળ વધે. પહેલાં પણ અમારી સંસ્થા દ્વારા સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી અનેક લોકોને રોજગારી મળે એવા ખૂબ પ્રયત્ન કર્યા છે, પણ વિશેષ હવેનું જે અભિયાન છે એ કચ્છના યુવાઓ જે છે એ કચ્છના યુવાન જે કઈ રીતે પોતે ડેવલપ થઈ શકે, કઈ રીતે પોતે આગળ વધી શકે, પોતે અભ્યાસની વાત હોય, નોકરીની વાત હોય કે પોતે સક્ષમ થવા માટે પોતાનો રોજગાર ઊભો કરે, પોતાનો ઉદ્યોગ ઊભો કરે એ માટે સમગ્ર આ શ્રેણીનો અમે પ્રારંભ કર્યો છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. એમાં ખાસ કરીને યુવાઓ જે છે એમની ખૂબ કોમેન્ટો પણ આવી રહી છે કે આ અભિયાન છે એ અભિયાનના માધ્યમથી અનેકવિધ આવી જે પરિસ્થિતિ છે એના વચ્ચે આવું જે માર્ગદર્શન મળી રહ્યું છે તે બદલ ખૂબ યુવાનો પણ આ જે સમગ્ર વિષયને, અભિયાનને, મુમેન્ટને એક સપોર્ટ આપી રહ્યા છે. જે કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક વિતરણ, રાશન કીટ વિતરણ એ બધું તો કર્યું જ, પણ સાથે સાથે હવેનું જે અમારું ટાર્ગેટ છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર જેની વાત કરવામાં આવી છે, ત્યારે અત્યારે અમારું એક જ લક્ષ્ય છે કે આત્મનિર્ભર યુવાઓ કેમ થાય એ માટે વધારેમાં વધારે યુવાઓને આપણે જે આ યોજના છે એ મારફતે લોન લઈ અને પોતે સક્ષમ થાય અને જે આવું વાતાવરણ છે એ વાતાવરણમાં જે 3 થી 4 મહિના સુધી સમગ્ર ઉદ્યોગ ધંધા નોકરી બધું જ જે બંધ રહ્યું એના કારણે એક એવી માનસિકતા થઈ કે હવેના દિવસોમાં આપણે શું કરશું, ત્યારે જે આ સરકારે સપોર્ટ આપ્યો છે આ અભિયાનને ચલાવી અને અમે પણ એક એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સૌ લોકો આત્મનિર્ભર થાય અને એમાં ખાસ વિશેષ યુવાઓ આત્મનિર્ભર થાય એ માટે આવતા દિવસોની આ મુમેન્ટ છે એ વધારે વેગવાન બનાવશું.